ગુણી ખાતો બરાબર છે આ રીતે આપણે એની ખાતરી કરી દીધી છે હવે ત્યાર પછી આ જે પહેલો હમારો હતો એની આપણે આખી ખાતરી કરવી પડી બરાબર બીજો અને ત્રીજો પણ જોઈ લીધો ચોથો હવાલો કામદાર વર્તન બતાવો એની પણ આપણે ખાતરી થઈ ગઈ છે પાંચમો હવાલો રોકાણો આના લીધે છે એની પણ આપણે ગણતરી કરાવી દીધી છે પછી છઠ્ઠો હવાલો રોકાણ ઉપર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી આપણે ક્યાં રોકાણ કર્યું એ રોકાણ ઉપર વ્યાજ મળવાનું બાકી છે તો મળવાનું બાકી વ્યાજ આપણા માટે શું કહેવાય લેણું કહેવાય માટે મિલકત દેના બાજુ પર લખાય લખીશું આપણે મળવાનું બાકી વ્યાજ અથવા રોકાણનું વ્યાજ રોકાણના વ્યાજ ખાતે રૂપિયા છે 2400 બરાબર છે ચલો મળવાનું બાકી વ્યાજ છે તો બીજી અસર આવશે એની મળવાનું બાકી છે આપણા માટે શું કહેવાય છે આવક કેવા છે ફાયદો કેવા છે તો પુનઃ મૂલ્યવર્ધન ખાતાથી જવાબ શું આવશે મળવાનું બાકી રોકાણનું વ્યાજ જોઈએ તો આપણે ખ્યાલ આવે છે કે જમા બાજુનો સરવાળો વધારે
આવશે તો કરી જુઓ સરવાળો કેટલો થાય છે આસ્થાના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો થાય છે 89800 બરાબર છે એમાંથી ઉધાર જે કઈ રકમ છે ત્રણ રકમ એ ત્રણે ત્રણ રકમ બાદ કરીશું તો તફાવત આપણને મળશે 82000 બરાબર છે તો એ કહેવાશે આખરની બાકી આસ્થાની એ જ રીતે આપણે આહનાનો સરવાળો કરીશું તો આહનાનો પણ સરવાળો જમા બાજુના દુકાન થશે એ આવશે 66200 જે આપણે અહીંયા પણ લખીશું 66200 અને એમાંથી ઉધાર જે કઈ ચાર લીધો છે ચાર લીધો તો આપણે બાદ કરીશું તો આવશે 39200 બરાબર છે અને એ જ રીતે હવે આપણે સોનું કામ બંધ કરીએ તો સોનું એક રકમ એક જ રકમ છે 80000 રૂપિયા તો એ જમા બાજુ જોડાયેલ રકમ છે અને એમાંથી આપણે આપણે વાત કરીશું 1600 અને 3200 તો આવશે 75200 અહીંયા આવશે 75200 બરાબર છે આપણું મૂડી ખાતું ત્યાં બંધ થઈ ગયું ત્રણેય ગયા કે 82000 39200 અને પછી આવશે 75200 બરાબર છે ત્રણેયના મૂડી ખાતાની આખરની બાકી આપણને મળી સગળી બાકી આપણને આપી દે તેનો પછી આપણે આખરની બાકી સુધી એટલે આપણે કરીશું બાકી આગળ લઈ ગયા બરાબર છે હવે એ મૂડી આપણે ક્યાં લાવવાની છે તો મૂડી લેવા બાજુ લખીશું આપણે મૂડી આસ્થા આહના અને સોનું બરાબર છે ત્રણેયની મૂડી આપણે લખી નાખીશું મૂડી છે 82000 39200 અને 75200 બરાબર છે તો હવે આપણે કોઈ ખાતું બંધ કરવાનું છે તો આપણે રોકડ ખાતું બંધ કરવાનું રહ્યું છે તો રોકડ ખાતાની ચાર બાજુ પર ત્રણ રકમ છે એનો સરવાળો થશે તો 1,03,200 ઉધાર બાજુ ત્રણ રકમ આપી છે એનો સરવાળો થાય છે 1,03,200 જમા બાજુ કોઈ રકમ છે નહીં એટલે શું બાદ કરવાનું નથી તો એની એ રકમ એની થશે બાકી બનશે અને એ લખીશું આપણે બાકી આગળ લઈ ગયા રોકડ ખાતું આપણું બંધ થઈ ગયું છે અને આપણે રોકડ ખાતાની જે આખરી બાકી છે ત્યાં લખી નાખવાની આપણે મિલકતના બાજુ પર લખીશું અહીંયા રોકડ ચિહ્ન તો રોકડ ચિહ્ન છે 1,03,200 બરાબર છે ખાતા બધા જ આપણા બંધ થઈ ગયા છે પૂર્ણ મળે તો ખાતું બંધ કર્યું મૂડી ખાતા રોકડ ખાતું અને હવે છેલ્લે આપણે આખું સરવાળો બંધ કરવાનું છે તો બંને બાજુ સરવાળો સરખો થાય છે કે નહીં બરાબર સૌથી પહેલા જમા બાજુનો સરવાળો કરો તમે મૂડી દેવા બાજુનો સરવાળો તો ત્રણેયની મૂડીનો સરવાળો થશે 1,96,400 બરાબર છે એમાં આ બધી રકમ આપણે ઉમેરીશું બાકીની પાંચ રકમો છે એ સિવાયની તો એનો સરવાળો છે 2,32,000 સરવાળો છે 2,32,000 અને એ જ રીતે આપણે આ બાજુનો સરવાળો કરીએ છીએ 1, 2, 3, 4, 5, 6 ટોટલ 7 રકમોનો તમારે સરવાળો કરવાનો છે તો એનો પણ સરવાળો થશે 2,32,000 બરાબર છે તો મિત્રો આપણો અહીંયા આ દાખલો કર્યો છે પાકા સરવાળાની બંને બાજુ મળી ગઈ છે જો આવો દાખલો તમે પૂરેપૂરો સાથે ભણો તો મળી શકે છે દાખલો અઘરો નથી બિલકુલ પણ એકદમ સહેલો છે પણ આપણે થોડી પ્રેક્ટિસ તમારે કરવી પડશે વિડીયો 2-3 વાર કરજો વ્યવસ્થિત રીતે અને હવાલા સમજવાની કોશિશ કરજો તો સરળતાથી આવી જશે એક વાર મને એ ખબર પડે એક વસ્તુ તમે બીજી વાર રિપીટ કરી કરજો જો ફરીથી તો ચોક્કસ ખ્યાલ આવશે અને જે કંઈ દાખલો હું ભણાવું છું એ દાખલો જોયા પછી જાતે એક વાર ભણવાની કોશિશ કરજો કે જાતે પૂરેપૂરો દાખલો ભણી શકો બરાબર છે તો આપણો અહીંયા દાખલા નંબર 9 હતો મોટા દાખલા નંબર 9 કે આપણે